દ્રશ્યોમાં તમે જે બાળકને ગણિતના દાખલા ગણતો જોઈ રહ્યા છો તેનું નામ છે જૈનિલ. આ બાળક સામાન્ય બાળકો કરતા અલગ પ્રતિભા ધરાવે છે. જૈનિલની ઉંમર માત્ર 6 વર્ષની જ છે, છતાં પણ ધોરણ 10ના ગણિતના વિષયમાં આવતા દાખલાઓને વગર કેલ્ક્યુલેટરે આંગળીના ટેરવે ગણે છે. વિવિધ દેશોના ફ્લેગ ઉપરથી દેશનું નામ જણાવે છે. માત્ર 6 વર્ષની ઉંમર ધરાવતા બાળકની પ્રતિભા જોઈને તેને લિટલ રામાનુજન તરીકે પણ લોકો બોલાવે છે. મને કવા ગમે છે બધાને નામ અને ટેબલ્સ, અને બીજું એ ગમે છે એડિશન અને સબટ્રેક્શન, અને બીજું એ ગમે છે 1, 2, 3 ઘંટા. એ બી બુક્સમાં હું તમને બી બતાવી શકું, એ બી પેલી 2 સ્ટાન્ડર્ડની બુક્સ નહીં, એમાં છે. લિટલ રામાનુજમ જૈનિલને જ્યારે વીટીવીના રિપોર્ટરે અલગ અલગ દેશના રાષ્ટ્રધ્વજ બતાવીને તેને ઓળખવા માટે કહ્યું, ત્યારે જૈનિલ એક પણ સેકન્ડનો સમય વેડફ્યા વગર તરત જવાબ આપી રહ્યો છે. આ ફ્લેગનું કયા દેશનું છે? યુએસએ. યુએસએ. ઓકે. આ ફ્લેગ છે કયા દેશનું છે? જાપાન. જાપાન. બીજા પણ આપણી પાસે ફ્લેગ છે, એ બતાવવાની કોશિશ કરીશું. આ ફ્લેગ કયા દેશનો છે? માય કન્ટ્રી ઇઝ ઇન્ડિયા. બીજા પણ મારી પાસે કેટલાક ફ્લેગ છે. આ ફ્લેગ છે કયા? રશિયા. રશિયા. આ ફ્લેગ છે કયા દેશનો છે? એ ફ્લેગ છે, એ બી ઇન્ડિયાની સેજ નીચે ચાવે, એ બી નાનકડો દેશ છે, એ બી શ્રીલંકા. શ્રીલંકા. ઇન્ડિયા થી કેટલો દૂર છે આ દેશ ખબર છે? કેટલો ખબર છે તને? ઇન્ડિયા ના નકશા માં ક્યાં આવે? ઇન્ડિયા ના નકશા ની આજુબાજુ નીચે નીચે આવે છે, અને એ ભી બહુ નાનો છે. બહુ નાનો છે. આ ફ્લેગ છે એ બતાવીશું. આ કયા દેશ નો છે? અમેરિકા. અમેરિકા છે. ફરીથી એક વખત જોઈ લે. 5 સ્ટાર છે. 5 સ્ટાર છે. ઓસ્ટ્રેલિયા. પ્રત્યેક બાળકમાં કંઈક ને કંઈક પ્રતિભા છુપાયેલી હોય છે, બસ તેને બહાર લાવવાની હોય છે. જૈનિલની પ્રતિભા પાછળ પણ તેના મા બાપની મહેનત છે. જૈનિલના પિતા વ્યવસાય શિક્ષક છે. તેઓ જૈનિલની પ્રતિભા વિશે જણાવતા કહે છે કે શરૂઆતમાં જૈનિલને થોડા દાખલા ગણવા માટે થોડા આપતો હતો. દાખલા હલ કરવાની તેની ઝડપને જોઈને હું પ્રભાવિત થયો, અને ત્યારે મને સમજાયું કે તેનામાં પ્રતિભા છુપાયેલી છે, જે પછી આજે પણ દિવસમાં તેની પાછળ 1-1.5 કલાક જેટલો સમય ફાળવું છું. તેની પાસે હાલ 100 ઉપરની વિવિધ પુસ્તકો છે, જેને તે રસપૂર્વક વાંચે છે. હું એને કંઈ પણ મૌખિક રીતે કેલ્ક્યુલેશન કરતા જોઈએ ને તો એકદમ ઇઝીલી સ્પીડી કેલ્ક્યુલેશન કરી શકતો હતો. એટલે મને થયું કે ના ભાઈ, આના અંદર કંઈક એવું કંઈક બહુ બધી પ્રતિભા છુપાયેલી છે. એને ઇન્ટરેસ્ટ પણ એટલો બધો બુક્સની અંદર કે કંઈક ને કંઈક હું એને નવીન નવી બુક્સ લેતો આવું. હું ઘણી બધી બુક્સ એની પાસે અત્યારે કમસે કમ એની પાસે 100 મોર ધેન 100 બુક્સ છે, અને એ કોઈ ને કંઈ બુક્સની અંદરથી કંઈક ના કંઈક એ જાતે પણ વાંચવાની એ ધગશ ધરાવતો. એની ઉપરથી મને ખબર પડી કે આની અંદર કંઈક એવું છુપાયેલું છે. ઉંમર કરતા પણ આગળ વધેલો જૈનિલ આંગળીના ટેરવે દાખલાઓને સોલ્વ કરે છે. તેની યાદશક્તિ, સમજશક્તિ સામાન્ય બાળકોની સરખામણીએ ઘણી સારી છે. જૈનિલના પિતા તેને ગણિત વિષયમાં આગળ લઈ જવા માંગે છે. હવે જૈનિલ આવનાર સમયમાં કેટલો આગળ વધે છે તે જોવું રહ્યું. બીજા હમણે ઘણા દાખલાઓ પણ ગણાવ્યા, એટલે કહી શકાય કે જે ટેલેન્ટ છે નાના બાળકનું એ ધોરણ 10 કે 12ના વિદ્યાર્થી કરતાં પણ વધારે છે. અલગ અલગ દેશના નામ છે તે જાણે છે, અલગ દેશના નકશાઓ છે તે પણ ઓળખી બતાવે છે, ફ્લેગ ઓળખી બતાવે છે, તમામ પ્રકારના જે દાખલાઓ છે તે સોલ્વ કરી શકે છે. એટલે કે એક પ્રકારનું ટેલેન્ટ છે તે અમદાવાદના આ બાળકમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિજય સાથે જયંતિ ચૌધરી, VTV અમદાવાદ.